આપણે ત્યાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ થયું. દુનિયાના 50 દેશના લોકો આપણા ત્યાં મહેમાન બન્યા. દુનિયાના 50 દેશના લોકો મહેમાન બનીને ગુજરાતની ધરતી પર આવીને મૂડીરોકાણ માટેના કરાર કર્યા. 12 લાખ કરોડ રૂપિયાના કરાર, માતાઓ બહેનો, 12 લાખ કરોડ રૂપિયા. અમારા કોંગ્રેસવાળાને 12 લાખ કેમ લખાય ને, કેટલા મીંડા કરવાને, એ નો આવડે. 12 લાખ કરોડ લખવાનો એમને આવડે નહીં. એવું અદભુત કામ આ ગુજરાતની ધરતી પર થયું છે અને એના કારણે 25 લાખ જવાનિયાઓને રોજગાર મળવાનો છે. આ રાજ્યની અંદર કોઈ જવાનીઓ રોજગાર વગરનો ન રહે એવી સ્થિતિ પેદા થવાની છે. અને એનું મોટું કામ, એનું મોટું આપણે કામ ઉપાડ્યું છે. સામાન્યમાં સામાન્ય માનવીની જિંદગી બદલાઈ જાય. ખેતી ક્ષેત્રે આપે વિચાર કર્યો તો કદી બનાસકાંઠામાં દ્રાક્ષની ખેતી થાય? આપણે કલ્પના કરી હતી? દ્રાક્ષ એટલે તો ભાઈ મોટા મોટા શહેરોમાં ક્યાંક બહારથી આવતી હોય, પડીકા બાંધી બાંધીને આવતી હોય. આ તો અહીંનું હોય જ નહીં. આ બનાસકાંઠાની ધરતીનો ખેડૂત, એને જયારે નર્મદાનું પાણી પહોંચવા માંડ્યું, આજે દ્રાક્ષની ખેતી કરતો થયો છે. અને હિન્દુસ્તાનના બજારમાં બનાસકાંઠાની કાળી દ્રાક્ષ પંકાવા લાગી છે. ભાઈઓ, એનું બ્રાન્ડિંગ કરવા માંગુ છું. હું તો ડેરીના મિત્રોને કહું છું કે તમે જરા મદદ કરો. અને બનાસકાંઠાનો ખેડૂત જે ટમાટરમાં નવીનતા લાવ્યો છે, બટાટામાં નવીનતા લાવ્યો છે, દ્રાક્ષમાં નવીનતા લાવ્યો છે, એવા ખેડૂતોને એનું બ્રાન્ડિંગ કેમ થાય, એની એક ઓળખ કેમ ઉભી થાય? આ વિચાર કરો. અફઘાનિસ્તાનમાં બનાસકાંઠાનો ખેડૂત ટમેટા મોકલતો હોય, કેવું અદભુત ઘટના છે મિત્રો. આજે અફઘાનિસ્તાનમાં રહેલા તાલિબાનો દુનિયામાં બોમ્બ મોકલે છે અને મારો ગુજરાતનો ખેડૂત એ તાલિબાનીઓને ટમેટા મોકલે છે. આ તાકાત છે આ ધરતીની મિત્રો, અને એ તાકાતના ભરોસે ગુજરાતને આપણે આગળ લઈ જવું છે. માતાઓ બહેનોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ, સખી મંડળોનું અભિયાન ચલાવ્યું છે. ગામમાં બહેનો 10 હોય 12 હોય 15 હોય એકત્ર હોય, એકત્ર આવીને 5 રૂપિયા 10 રૂપિયા જમા કરાવે, મંડળી બનાવે, સરકારેમાં મદદ કરે, બેંકો મદદ કરે. અને બહેનો પોતે જ કોઈ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતી થાય. ગામની અંદર કોઈ બહેનને છોકરાને ફી ભરવાની હોય તો લોન આપે, કોઈને ભેંસ લાવી હોય તો લોન આપે, કોઈને ગાય લાવી હોય તો લોન આપે, કોઈ દીકરી માટે સાયકલ લાવી હોય તો લોન આપે, કોઈના ત્યાં દીકરીના લગ્ન હોય ને 5000 રૂપિયા જોઈતા હોય તો લોન આપે. આવી આર્થિક પ્રવૃત્તિ આ સખી મંડળની બહેનો કરવા માંડી છે. હું એકવાર દાહોદ જિલ્લામાં ગયો હતો. એક સખી મંડળ છે, એમાં એક જ બહેન ભણેલી છે, બાકી એક બહેન ભણેલી નથી. 1 કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. 1 કરોડ રૂપિયાનો. મારે બનાસકાંઠા જિલ્લાની મારી સખી મંડળની બહેનો ગામડે ગામડે 2-2 5-5 સખી મંડળો બને અને એક એક સખી મંડળ કરોડ રૂપિયાનો વહીવટ કરે અને ગામની અંદર આ વિચાર કરો કેટલા મોટા કામ થઈ શકતા હોય છે. દર વર્ષે ગામની અંદર ખરીદી કરવાની હોય ને, ઘઉં જોઈએ, આટો જોઈએ, તેલ જોઈએ, મીઠું જોઈએ, આ બધું જોઈતું હોય ને, તો ગામની અંદર 25-30 લાખ રૂપિયાનો માલ ખરીદતા હોય છે. હવે સખી મંડળવાળા શું કરવા માંડ્યા છે, ગામમાં યાદી બનાવે છે. યાદી બનાવે છે, યાદી બનાવીને એની પાસેથી એ લોકો બધું ભેગું કરીને ટ્રક ભરીને લઈ આવે છે. એના કારણે બજારમાં 100 રૂપિયાના બદલે 80 રૂપિયામાં એમને માલ મળી જાય છે અને ગામનું ભલું થાય છે. આ પ્રકારનો પ્રયાસ, આ પ્રકારનો વિચાર, ગામો ગામ એક નવી ચેતના આવે, નવું કામગીરી શરૂ થાય, એના માટેનું કામ આ ચાલુ કર્યું છે. મારી માતાઓ બહેનો, સુબાવણની અંદર કુપોષણને કારણે એના પેટમાં રહેલું બાળક અપંગ હોય, એના પેટમાં રહેલું બાળક મંદબુદ્ધિનું પેદા થાય તો એ સમાજ માટે ચિંતાનો વિષય હોય છે. અને એટલા જ માટે આ સરકારે કુપોષણ કોઈ માતાને ન હોય, એને પૂરતો આહાર મળે, એને સગર્ભા માતાને પોષક આહાર મળે એના માટેનું અભિયાન ઉપાડ્યું. અને મેં ગામો ગામ જઈને વિનંતી કરી કે ભાઈ સુખડીનું એક આંદોલન ચલાવો અને ગામમાં દરેકે દરેક સગર્ભા માતાને સમય સમય પર સુખડી આપો, એના શરીરમાં જે ખોરાક જોઈએ પૂરતો કરો તો એના પેટમાં જે બાળક છે એ બાળક તંદુરસ્ત પેદા થશે. અને જો બાળક તંદુરસ્ત પેદા થશે
તો સમાજની આવતીકાલ તંદુરસ્ત થશે. અને તે હેતુથી આ રાજ્ય સરકારે એક પહેલ મૂકી, અને મારે ગૌરવ સાથે કહેવું છે કે આ રાજ્યના લોકોએ મારી વાતને ઉપાડી લીધી અને ગામો ગામ સગર્ભા માતાઓને સુખડી આપવા માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે. સુખડી આપવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. આ એટલું બધું પવિત્ર કામ છે માતાઓ બહેનો, કે આપણે પણ ગામો ગામ જાગૃતિ લાવીએ. આપણા ગામમાં 2, 5, 10, 15 માતાઓ એ જો સગર્ભા હોય તો એના પેટમાં પૂરતો આહાર જાય, ગામની માતાઓ જાગૃતિથી ચિંતા કરે. નહીં તો કેટલા ગામમાં શું હોય, ઘરમાં બહુ હોય, સુવાવડી થઈ હોય, તેમ છતાંય ઘરમાં બધા જમી લે અને પછી વધ્યું હોય, એ બહુના નસીબમાં આવે તો પછી એના પેટનું બાળક તંદુરસ્ત પેદા ન થાય. જાગૃતિ લાવવી પડે. ઘરમાં સૌથી પહેલો જો જમવાનો કોઈનો અધિકાર હોય તો સુવાવડી માતાનો હોવો જોઈએ. ઘરમાં સારામાં સારું ખાવાનો કોઈનો અધિકાર હોય તો સુવાવડી માતાનો હોય. એ જો વાતાવરણ બનાવીશું તો ક્યારેય કોઈ બાળક અપંગ પેદા નહીં થાય, ક્યારે કોઈ બાળક મંદબુદ્ધિનું પેદા નહીં થાય, અને એની જિંદગી સમાજ માટે ક્યારેય બોજરૂપ નહીં બને. અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું. મેં બીજી વાત કરી કે બાળકોને માટે દૂધ આપીએ, ડેરીમાં દૂધ ભરવા જઈએ, ડેરીમાં કેન મૂક્યું હોય ભગવાનનો ભાગ, અને બધા જ લોકો થોડું થોડું દૂધ દાનમાં આપે, અને ગામના ગરીબ બાળકોને બોલાવીને એ દૂધ પીવડાવી દેવામાં આવે. જોત જોતામાં ગુજરાતમાંથી આ કુપોષણ નામનું કલંક મિટાઈ જશે. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર મોટા પાયા પર ભગવાનનો ભાગ દૂધ આપવાનું અભિયાન ચાલ્યું, અને એના કારણે બાળકોને દૂધ મળી રહ્યું છે, આનો લાભ મળી રહ્યો છે. માતાઓ બહેનો 108 નો અનુભવ થઈ જાય છે ને, 108 આમ 108 દબાવેલા આવી જાય છે ને. તમારા સગાવાલા પહોંચે એ પહેલા તો પીપુરું બગાડતું 108 આવી જાય છે. એકલા બનાસકાંઠામાં સુવાવડી માતાને પેટમાં પીડા ઉપડી અને 108 બોલાવી અને એને હોસ્પિટલ પહોંચાડીને એની સુવાવડ સરખી થાય એમાં લગભગ 5000 કરતા વધારે બહેનોએ આ 108 સેવાનો લાભ લીધો. કાંઈ પાઈ લીધી નથી સરકારે, એક નવો પૈસો લેતો નથી, પરંતુ મારી સગર્ભા માતા શાંતિથી હોસ્પિટલ સુધી એને લઈ જાય, એની પીડા વધે નહીં અને એની સુવાવડ સરખી થાય, એના માટે આજે 108 તમારા ઘરના વડીલની જેમ તમારી સેવામાં ઉભો રહેતી થઈ જાય છે. કાંઈ એક્સિડન્ટ થાય, કાંઈ મુસીબત થાય, તરત જ 108ની સેવા પહોંચી જાય છે. કેટલું મોટું અદભુત કામ કર્યું છે. નહીં તો પહેલા એમ્બ્યુલન્સ બોલાવવાની વાત કરો કે પહેલા પૈસા જમા કરો, એમ્બ્યુલન્સ આવવાનું નક્કી થાય ઉભા કે હજુ તો પેટ્રોલ નાખવા ગયો છે, પેટ્રોલ નખાઈને આવે એટલે એમ કે ઉભારો, એને ટાયરમાં પંક્ચર છે, ટાયરમાં પંક્ચર કરો તો એમ કહો ડ્રાઈવર જમવા ગયો છે, ડ્રાઈવર જમીને આવે એટલે એમ કે સાહેબ ઊંઘ આવે છે મોડા, એટલે આ ત્યાં સુધીમાં તો પેલો ગુજરી જાય. આ એમ્બ્યુલન્સ એમ ને એમ લટકતી રહે, એમ્બ્યુલન્સ ડેર વડે માંડમાં બદલાઈ જતી, તેવા દિવસો આપણે જોયા છે. એમ્બ્યુલન્સ વાન કોને કહેવાય, 108 આયા પછી આખા ગુજરાતે જોયું છે. માતાઓ બહેનો એક કામ જોઈએ ને તો એમ લાગે ખાસ સરકાર આપણા માટે છે. ભાઈઓ બહેનો, ગાંધીનગરે પરવાર કરી દીધું છે. ગાંધીનગરની મોદીની સરકાર, ગાંધીનગરની ભાજપની સરકાર, ગાંધીનગરમાં બેઠેલી તમારી સેવામાં સરકાર, એ નોંધારાનો આધાર છે. જેનું કોઈ નથી એની સરકાર. ગરીબમાં ગરીબ, કકડાયેલા, દુઃખી, પીડિત, દલિત, શોષિત, આદિવાસી એમના કલ્યાણને વળેલી આ સરકાર છે. અને તેથી જ આ રાજ્યમાં માતાઓના કલ્યાણ માટે મેં બીડું ઉઠાવ્યું છે. મારી માતાઓ ગૌરવભેર જીવતી થાય, મારી દીકરીઓ ભણતી થાય, મારી માતાઓ બહેનો સન્માનથી જીવતી થાય, તો સમાજનો એક મોટો કચડાયેલો દબાયેલો વર્ગ એની સેવા થશે ને એને બહાર લાવી શકાશે, એવા એક અદભુત કામને લઈને જયારે વળેલા છે ત્યારે, અને આ લાખોની સંખ્યામાં વિરાટ જનસાગર અહીંયા ઉમટ્યો છે ત્યારે, હું જિલ્લાના સૌ કરતા ફરતા મિત્રોને આટલા મોટા આયોજન માટે અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. અને આ ટીમ બનાસકાંઠા, આ ટીમ બનાસકાંઠાનો રંગ જુઓ, અમે ટીમ તરીકે કામ કરીએ છીએ. મારી આ બનાસકાંઠાની ટીમ છે, એણે આ કર્તવ્ય બતાવ્યો છે, આખો જિલ્લો એક ટીમ બની જાય.
આખા હિન્દુસ્તાનમાં નવો પર્વત પતાવી દે એવી તાકાત પેદા થાય છે. આ ટીમ બનાસકાંઠાને અભિનંદન, આ ટીમ બનાસકાંઠાને શુભેચ્છા. આ ટીમ બનાસકાંઠા મેં જે સપના જોયા છે એને સાકાર કરી બતાવશે એવો મારો પૂરો ભરોસો છે. અને તેથી આજના તાણે આ ટીમ બનાસકાંઠાને ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.